ગઈકાલે લોકશાહીનું ચેરહણ થયું. લોકશાહી પ્રક્રિયાથી ચાલતા દેશમાં ભાજપ કોંગ્રેસ અને અપક્ષોની મિલીભગતથી સુરતની સીટ પર જનતા મતદાન નહીં કરી શકે. આજે તમામ શહીદ વીરોની આત્મા પણ દુઃખી થઈ હશે અને વિચારતી હશે કે કેવા મતલબી લોકો માટે અમે બલિદાનો આપ્યા છે. એમના બલિદાનો એટલા માટે હતા કે લોકોને લોકશાહી મળે અને જનતા નક્કી કરે એ નેતા ચૂંટીને આવે. પરંતુ કાલે તમામ શહીદોનું અપમાન શરૂ કર્યું જેમણે લોકશાહી માટે પોતાના બલિદાનો આપ્યા. આજે વાત કરવી એ છે કે આ જનતા સાથે દગો થયો છે. નમસ્કાર, હું સંજય આહિર, સનાતન સત્ય સમાચારના સ્ટુડિયોના બ્લેક એન્ડ વ્હાઈટ વિડીયોમાં આપ જોડાઈ ચૂક્યા છો. ગઈકાલે જે દુર્ઘટના ઘટી એ દુર્ઘટના થઈ જાણે લોકશાહીનું જાહેરમાં ચીરહરણ થયું એવું દેખાઈ આવે છે. આ બનાવથી વર્ષો ગુલામીમાંથી આઝાદ થયેલ જનતાને શરમથી માથું ઝુકાવવાનો સમય આવી ગયો છે. જે દેશની લોકશાહીની વાતો કરતા રાજકીય પક્ષો એ જાણે પોતાના કપડાં તો કાઢી નાખ્યા છે, પરંતુ આ દેશની પવિત્ર લોકશાહીનું જાણે ચીરહરણ કર્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. લોકશાહીના પર્વમાં 5 વર્ષે જનતાના હાથમાં આવતું હોય છે કે લોકશાહી પર્વ મનાવે, પરંતુ સુરતની આ ઘટનાથી જનતાના હાથમાંથી મતદાન કરવાની સત્તા જૂટવી લેવામાં આવી છે. આ ભાજપના મુકેશ દલાલની જીત નથી, આ સમગ્ર દેશની જનતાની હાર છે કે જે લોકશાહીને જીવની જેમ પ્રેમ કરે છે. 20 એપ્રિલ અને શનિવારની સવાર સુરત લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી સામે વાંધો લીધો અને રાજકીય ઉથલપાથલનો પ્રારંભ થયો. ત્યારબાદ નિલેશ કુંભાણીના 4 ટેકેદારોએ ઉમેદવારી ફોર્મમાં પોતાની સહી ન હોવાનું સોગંદનામું કરી દીધું અને આખો દિવસ રાજકીય ડ્રામા ચાલ્યો. ત્યારબાદ રવિવારે સવારથી રાજકીય ખેલનો આરંભ થયો અને અંતે કુંભાણીની ઉમેદવારી રદ કરી દેવામાં આવી. ત્યારબાદ રાજરમતમાં એક નવો જ વળાંક આવ્યો અને એક ઇતિહાસ બની ગયો. એક બાદ એક અપક્ષોએ ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી લીધા અને અંતે એકમાત્ર BSPના ઉમેદવાર પ્યારેલાલ પણ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા અને ભાજપે ખાતું ખોલી લીધું. એક બાજુ લોકશાહીની મજાક તમામ રાજકારણી ઉડાવી રહ્યા હતા ત્યારે મીડિયાને પણ થયું કે આ લોકશાહીના ચીરહરણમાં કંઈ બાકી ન રહેવું જોઈએ અને ચીરહરણ થવું જોઈએ તો પૂરેપૂરું થવું જોઈએ. ભગવાન કૃષ્ણને પણ આ ચીરહરણ બચાવવાનો સમય ન મળવો જોઈએ અને કોઈને ખ્યાલ જ ન પડવો જોઈએ કે આ ખેલ લોકશાહી સાથે ખેલાયો છે. અને આજે ગુજરાત સમાચારે તો ઘટનાને ઐતિહાસિક ઘટના કહી દીધી અને ખૂબ જ ઉત્સાહથી છાપી નાખ્યું કે ચૂંટણી પહેલા ભાજપે કમળ ખીલવ્યું છે. સામે કૃષ્ણની માફક એવા મીડિયા પણ હતા કે જેમણે લોકશાહીને શોભે તે રીતે અલગ છાપ્યું અને દિવ્ય ભાસ્કરે છાપ્યું કે કુંભાણી સામેથી ગયા હતા અને ભાજપે આપેલ સ્ક્રિપ્ટથી આ તમામ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. દિવ્ય ભાસ્કરના દેવેન્દ્ર ભટ્ટનાગરે છાપ્યું કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ સુરતના મતદાતાઓ પાસેથી મતાધિકાર છીનવ્યો છે. ચૂંટણીમાં કોણ જીતશે કોણ હારશે એનો નિર્ણય કરવાનો અધિકાર મતદાતાઓને હોય છે, પણ સુરતના આ નિર્ણય વેચાઈ જવાવાળા અને ખરીદવાવાળાઓએ હોટલના બંધ રૂમમાં સાંઠગાંઠથી કર્યો છે. 400 પારના ગગનભેદી નારાઓ વચ્ચે મળેલો પહેલી બેઠક પર વિજય ભાજપ માટે શુભ સુકન હોઈ શકે છે, પણ લોકશાહી માટે તો આ સહેજ પણ શુભ સંકેત નથી. ખરેખર આ લોકશાહીની હત્યા છે. લોકતંત્રમાં આનાથી શરમજનક શું હોઈ શકે? સુરતના 17,67,377 મતદારો પાસેથી એમનો મતાધિકાર છીનવી લેવાયો. મતાધિકાર મળતા પહેલીવાર પોતાનો અમૂલ્ય મત આપનારા યુવાનો આ ખરીદ અને વેચાણની ઘટના વિશે શું વિચારશે? વિશ્વમાં સૌથી મોટી લોકશાહીનો વિરોધ મેળવનાર દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે? એક બીજો પ્રશ્ન પણ છે કે શું સાંસદ લોકો પ્રત્યે તેટલા જવાબદાર રહેશે અથવા તો શું લોકો હકથી તેમને કંઈ કરવા ફરજ પાડી શકશે? કારણ કે આ સાંસદ તેમના મતોથી ચૂંટાયેલા નથી. આ સંજોગોમાં લોકશાહી વ્યવસ્થા ઉપર પણ પ્રશ્નાર્થ ચિહ્ન ખડો થઈ રહ્યો છે. છેલ્લા 2-3 દિવસમાં સુરતમાં જે પણ બન્યું, જે પણ થયું,
તેને ચૂંટણી રાજકારણની સુરત જ બદલી નાખી છે. સામે મુખ્ય ધારાનું ગુજરાતનું સંદેશ સમાચાર એમણે તો તમામ મીડિયાનો જાણે રેકોર્ડ તોડી નાખ્યો. એમણે લખ્યું કે ચૂંટણી તંત્રનો અંદાજિત 8 કરોડનો ચૂંટણી ખર્ચ બચી ગયો. સુરત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન સ્લીપ છપાવવાથી માંડીને સ્ટેશનરી ઈવીએમ લાવવાથી લઈને મતદાન મથકો પર મંડપ સહિતની સુવિધા ઊભી કરવા માટે ખર્ચ કરવામાં આવે છે. હવે એક અંદાજ પ્રમાણે ચાલુ લોકસભા ચૂંટણીમાં એક મતદાન મથક દીઠ સરેરાશ 50,000 રૂપિયાના ખર્ચનો અંદાજ હતો. દરમિયાન સુરત લોકસભા બેઠકના 17,67,000 મતદારો અને 1,636 મતદાન મથકો છે. દરમિયાન 1,636 મતદાન મથક પર અંદાજિત 8 કરોડ રૂપિયાનો ખર્ચ થાય, પરંતુ બેઠક બિનહરીફ થઈ જતા જિલ્લા ચૂંટણી તંત્રનો પણ મસમોટો ખર્ચ બચી જશે. અને ખૂબ સારી અને સીધી વાત કરીને લખી નાખ્યું કે સુરતથી ભાજપે ખાતું ખોલી નાખ્યું છે. તો પછી સંદેશ સમાચારને એ પણ છાપી નાખવું જોઈતું હતું કે આવી રીતે આખા દેશમાં બિનહરીફ ચૂંટણીઓ કરી નાખવી જોઈએ અને દેશનો કેટલો ખર્ચ બચી જાય એ પણ હિસાબ આપી દેવાની જરૂર હતી. અને સાથે એ પણ છાપી નાખવાનું હતું કે પહેલા અંગ્રેજો શાસન કરતા હતા ત્યારે ચૂંટણીઓ ન યોજાતી ત્યારે દેશનો કેટલો ખર્ચ બચી ગયો. અને એ પણ છાપવાની જરૂર હતી કે જે લોકો લોકશાહી માટે શહીદ થયા એ જો શહીદ ન થયા હોત અને લોકશાહી ન મળી હોત તો દેશમાં ક્યારેય ચૂંટણી આવી જ ન હોત અને દેશને ખૂબ પૈસાનો ફાયદો થયો હોત. ઠીક છે, હવે વાત કરીએ કે ભાજપ પ્રમુખ સી આર પાટીલે પોતાની પોસ્ટ દ્વારા લોકશાહીના ચીરહરણ બાદ શું લખ્યું. એ કહી દઉં, એને લખ્યું છે કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું. સુરત લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલને બિનહરીફ ચૂંટાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા. આવી રીતે લોકશાહીના ચીરહરણ કરીને પ્રધાનમંત્રીને પહેલું કમળનું ફૂલ અર્પણ કરવાનું હતું. આ એ પાર્ટીને આવા ગોટાળા કરીને જીતવાનું હોય જે વિશ્વની સૌથી મોટી પાર્ટીનો દાવો કરી રહી છે? આ એક મોટો સવાલ છે. બધાની સામે તમે લોકશાહીનું ચીરહરણ કરો છો તો શું તમે જનતાને મૂર્ખ સમજો છો કે આ તમારું અભિમાન છે? એ પણ એક મોટો સવાલ છે. કોંગ્રેસ પ્રમુખે ચૂંટણી પંચ પર અને ભાજપ પર સવાલ ઉઠાવ્યા છે, ત્યારે સવાલ તેઓ પણ ઉઠે છે કે 140 વર્ષથી વધારે જૂની પાર્ટીએ કેમ ચૂક કરી? શું ટેકેદારો પાર્ટીએ પોતાના ન રાખવા જોઈએ? એ ટેકેદારોએ પ્રોપર સાઇનો કરી છે કે નહીં એ ફોર્મ ચેક કરવાની જવાબદારી રાષ્ટ્રીય પક્ષની હોય છે કે નહીં? હવે ઠીકરું ભાજપ પર ફોડો કે પછી ચૂંટણી પંચ પર, પરંતુ આ ઘટનામાં કોંગ્રેસની પણ ભૂલ છે એ નક્કી છે. આ ભૂલ નેતાઓએ મળીને કરી છે કે ખરેખર ભૂલ થઈ છે એ જનતા બધું સમજે છે? બાકી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ તો ભૂલ નથી જ કરી, એને તો જનતા સાથે દગો કર્યો છે એ વાત સાબિત થાય જ છે. નિલેશ કુંભાણી કંઈ દૂધ પીતા બાળક નથી. ઉમેદવારી પત્ર ભરવામાં જે ભૂલ કરી છે તે ફક્ત એક ભૂલ નહીં પણ સોદાબાજી છે. જેણે સોદો પાડ્યો છે એ ભાજપ પણ ગુનેગાર છે અને કોંગ્રેસના ઉમેદવાર પણ ગુનેગાર છે, સાથે એ તમામ ઉમેદવાર ગુનેગાર છે કે જેમણે ફોર્મ પાછા ખેંચ્યા છે. પછી એ બીએસપી પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ભારતી હોય કે સાથે એ તમામ અપક્ષ ઉમેદવાર હોય, તમામે મળીને લોકશાહીનું ચીરહરણ કર્યું છે. અને આ બધા સામે સુરતવાસીઓએ કોર્ટમાં જવું જોઈએ અને લોકો સાથે છેતરપિંડી થઈ છે, જેમાં ભાજપ કોંગ્રેસ અને એ તમામ ઉમેદવાર સામે 420ની ફરિયાદ નોંધાવી જોઈએ અને ફરિયાદમાં 1000 સિગ્નેચરો કરાવી જોઈએ અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, જેથી બીજી વખત જનતા સાથે છેતરપિંડી કરતા પહેલા આવા લોકો 100 વખત વિચાર કરે. જો કે 22મીએ બનેલી આ ઐતિહાસિક ઘટનાના બીજ તો 21 એપ્રિલે રવિવારની રાતના જ રોપી દેવામાં આવ્યા હતા. પડદા પાછળથી ભાજપે કેવી રીતે આખો ખેલ પાડીને સુરત સીટ બિનહરીફ કરી તે જાંચ કમિટીની નિમણૂક કરવી જોઈએ અને આના માટે એક જાંચ કમિટી બનાવવી જોઈએ અને આ સોદાબાજી કઈ જગ્યાએ થઈ, કેવી રીતે થઈ અને આમાં કોણ દોષી હતું તેને કાયદેસર સજા થવી જોઈએ અને ચૂંટણી પંચે પોતાની નિષ્પક્ષતા દેખાડવી જોઈએ અને જનતાએ પણ જાગૃત થઈ કાયદેસરનો કેસ દાખલ કરવો જોઈએ. મળતા રહીશું. જય સનાતન, જય હિન્દ.